युगल जो सके अखिल लोक विस्तारु ते विस्तारन के वही वट में चलित मतंत अनंतु आद्य अंत मय युग रविना के देखी परत नहीं जितने भरतन युगल जो सके ते नहि शुद्ध संकल्प के तिनके कहु दृष्टांत वानगी अनुभव अंश अल्प के उपल कल्प सोई युगल जो सके हवि तव प्रजा पसारु આ સૃષ્ટિમાં જેટલો પ્રજાનો પસારો થયો છે, જે ઉત્પન્ન થયું છે, એ નર માદાના સંજોગથી થયું છે. અને જુઓ એક વાત, તમે બધા પુરાણોમાં દેવીઓનું, દેવતાઓનું બધાનું વર્ણન આવે છે. એકાક હનુમાનજી જેવા રહી ગયા હોય બ્રહ્મચારી, સમજો ને, બરાબર છે. બાકી તો બધા સજોડે છે. જુઓ અમારા ઘણા કેટલાક સંતો, અમે અયોધ્યામાં પેલા કાયમ જવાનું થાય તે કેટલા બહુ ગમત કરે, અમુક એવા મજાકી હોય ને સાધુઓ, આ જો ને કહે છે આપણને બાવા બનાવી દીધા, અને એ કે બે કેવો એક્ટિસથી બેઠો છો ભેગો થઈને. મેં તને કહ્યું મારે એક વખત સંતોમાં ઝઘડો થયેલો, મારા એક કાર્યક્રમ વડતાલના સંતો બધા આવેલા, ને એમાં વળી અમારા અહીંયા કરમસદમાં એક જાગન્નાથ મહાદેવ છે, એના આપેશ્વર મહાદેવ એના સંત છે, બહુ જૂના અખાડાના મહંત. એટલે એમણે પેલા સંતોને કહ્યું તમે બધા કહેવાય કે મૂર્ખા સાધુઓ, કે ગ્રહસ્થિ તમારા આચાર્ય ગ્રહસ્થિન તમે સંતોને, સંતોને દીક્ષા લેવી પડે આચાર્ય પાસે જ, ગ્રહસ્થી પાસે, અને બધા સંતો એમના આચાર્યને જેને દંડવત કરે. કે તમે ગ્રહસ્થિ ગુરુને માનો છો કે છે, ગ્રહસ્થિને જ દંડવત કરો, સાધુ તો ઊંચો એ કોઈને નમે નહીં ગ્રહસ્થિને, અને તમે ગ્રહસ્થિ જતા કે સાધુનું અપમાન કરો છો. બધા સાધુ તો એકદમ ઝૈયાવ્યા થઈ ગયા કે તમે મારા સંપદાનો અપમાન કરો આમ તેમ, એ અમારા આચાર્ય છે, તમારે કંઈ બોલવા નહીં, ના તો બાજામ બાજા. પછી મેં કહ્યું ભાઈ શાંત 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 શાંત. એટલે પેલા સ્વામિનારાયણવાળા કે અમારા વિશે આવું ખોટું બોલે, પેલા કે મેં શું ખોટું કહ્યું, મેં કહું મારા જવા દો ને, એમના તો આચાર્ય ગ્રહસ્થિ, તમારે તો ભગવાન ગ્રહસ્થિ, તમે શિવજીને માનો તો એ બે ભેગો થઈને બેસે છે ને, અને તમે જઈને દંડવત કરો છો, અને તે આખું કુટુંબ બેઠ્યું હોય પાછો, પાર્વતીએ ખોળામાં ગણપતિ બેહાડ્યા હોય, બીજી બાજુ પાછા કાર્તિકે બેહાડ્યો વિથ ફેમિલી. એટલે બધા જ, હા, પણ જે લોકો સગુણની ઉપાસનાથી કરી એના બધાના ઈષ્ટદેવ તમે જો સિંગલ, દાખલા તરીકે જૈનો પોતાના તીર્થંકરને માને છે, મહાવીર એકલા હોય કે જોડું હોય છે, એકલા જ હોય, બૌદ્ધ અતુ તો ઉપરથી મૂકીને આવતા રહ્યા ઊંઘતું, બરાબર, સિદ્ધાર્થ, યશોદ કોને, હા, અને રાહુલ, સોનિયા રાહુલની વાત નહીં કરતો, એને ઊંઘતા મૂકીને કે એ સિંગલ, કબીર પણ, કોઈ કે કબીરને પત્ની હતા, કમાલ નામનો દીકરો હતો, પણ કંઈ ચિત્રણમાં મળતું નથી, એકલા જ બેઠા છે. નાનકને પણ પુત્ર હતો, પણ એમની પણ કાંઈક, એ તો ગ્રહસ્થ પરંપરા હતી ને, દીકરાનો દીકરો, નાનકનો દીકરો ગાદીપતિ, એક ગાદીપતિ બન્યો, એક પુત્ર, એ ઉદાસીન સંપ્રદાયની સ્થાપના કરી. તો આખી સૃષ્ટિ, પણ આગળ શબ્દ વાપર્યો,
આકાશથી પૃથ્વી સુધી એને કર્તા નીચેથી શરૂ થાય છે, કર્તાથી યુગલપણું શરૂ થતું નથી. અને બધા જેટલા લોકોએ જેટલા ઈષ્ટદેવની સ્થાપના કરી પુરાણોમાં, કોઈ ભગવાન બાવો ના મળ્યો. બોલો, બધા ગ્રહસ્થી, હા ભગવાન બધા ગ્રહસ્થી, એનું પૂજા કરનાર સાધુ બાવા લ્યો, કોઈ કામ કરી જાય. તો તેહી વિસ્તાર કે વહીવટ મેં ચલિત મતંત અનંતુ, અને એ વહીવટમાં અનેક મતપંથો મતો ચાલ્યા. પછી શિવ પાર્વતી મોટા ના બાજુ, લક્ષ્મી વિષ્ણુ મોટા, અને પછી અંદર અંદર બધી બહુ ઝંઝટો ચાલી છે. તમે પુરાણો વાંચો ને તો બધું, આ હા, આમ કયા દ્રષ્ટિથી તમે પૂરણ છો, તમે એવું શોધ વિચાર કરો કે ભાઈ આમાં બધું હંબક જ છે. તમને બધા ડગલે ને પગલે ગપ્પો દેખાય, તમને ડગલે ને પગલે. તો એ વિસ્તાર કે વહીવટમાં ઘણા મત પંથો ચાલે. આદ અંતમાં અહીં યુગલ વિના કે દેખી તો પરત નહીં તંતુ, કોઈ પણ તંતુ, કોઈ પણ શરીર, કોઈ પણ ગાંઠ નર્માદા સિવાય, યુગલ સિવાય પેદા થયેલો તમને દેખાશે નહીં. જે તને ભરતન યુગલ જોશશે તે નહીં શુદ્ધ સંકલ્પ છે. અને આ પ્રમાણે જે નરમાદા દ્વારા પેદા થયેલી સૃષ્ટિ, એ સંકલ્પ દ્વારા પેદા થયેલી સૃષ્ટિ કહેવાય નહીં. અને મર્યાદિત સૃષ્ટિ જ થાય પછી, એમનાથી મર્યાદિત સૃષ્ટિ જ પેદા થાય. નરમાદાથી સમગ્ર સૃષ્ટિ પેદા થતી નથી. ગઈકાલે વાત આવી ગઈ, જે જે પ્રાણીનો જેમાં વ્યવહાર હોય એમ જ ચાલે, અન્યમાં એમનો વ્યવહાર ચાલતો. મનુષ્યથી મનુષ્ય પેદા થાય, પછી એકલા મનુષ્યો પેદા કરો, પછી પછી ઝાડપાન વગર શું કરવાનું? તો કે તો ઝાડપાન પેદા કરે ઝાડપાનને. પ્રાણી વગર શું કરવાનું? તો કે પ્રાણીઓથી પ્રાણી પેદા થાય, એકાંગી જાતિ ઉત્પી થાય. તો એ સંકલ્પની પેદાશ નથી. ત્યારે પ્રશ્ન ઊભો થાય આપણને કે સંકલ્પનું પ્રોડક્શન કેવું હોય? આ નર્માદાનું પ્રોડક્શન બતાવ્યું, તો સંકલ્પનું ઉત્પાદન કેવું હોય? એ કઈ રીતે બને? તો ગુરુ મહારાજ કે તિનકે કહું દ્રષ્ટાંત વાનગી અનુભવ અંશ અલ્પ કે, એની એક વાણી, એક નમૂનો, એક નિશાની બતાવું તમને કે સંકલ્પથી પણ સૃષ્ટિ પેદા થાય. અને કેવી સૃષ્ટિ પેદા હોય? કહે કે જો નર્માદાના સંયોગથી પેદા થયેલી સૃષ્ટિ, એનાથી પેદા થયેલું જે કંઈ હોય એનો અંત થાય, અને અંત થાય ત્યારે પાછો કચરો પડી રહે. માનો કે ભાઈ મનુષ્ય પેદા થયો નર્માદાથી, પછી મરે ત્યારે આ શરીર ક્યાં? પાછું અહીંનો જ પાછું એનો નિકાલ તો કરવો પડે. સર્જનહાર સંકલ્પથી સૃષ્ટિ પેદા કરે અને એ સૃષ્ટિનો લય થાય તો કશો ભંગાર પડ્યો ના રહે, એટલે કબાડી ખવાનું ના જોઈએ. અહીં તો જે નર્મદાથી પેદા થયેલી સૃષ્ટિ છે એ તો નાશ થાય ત્યારે એનો નિકાલ કરવાની જરૂર પણ ઊભી થાય છે. સંકલ્પથી પેદા થઈ, માને કે સૃષ્ટિ પેદા થઈ સર્જનહાર સંકલ્પથી કરી, અને પછી જ્યારે આ બધું પાછું સમેટી લે તો સૂર્યનો ભંગાર વધે તો ક્યાં નાખવો? આ પૃથ્વીનો ભંગાર પડે ક્યાં નાખવો? આટલા બધા જાનવરોનો ભંગાર ક્યાં નાખવો? પણ ના, કશું રહેતું નથી. આ નર્મદાથી જ પેદા થયેલી સૃષ્ટિમાં અને સંકલ્પથી પેદા થયેલી સૃષ્ટિમાં એક મોટું અંતર છે. પેલું વારાફરતી ક્રમશઃ આપણે વિશ્વભ્રમ વિધ્વંસ આ ગ્રંથની શિબિર આવી, આપણે વારાણસીમાં એક થઈ, એમાં કઈ કઈ રીતે એક એક તત્વ બીજામાં ભળતા 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 પછી છેલ્લે બધું પૂરું થાય છે, એ ક્રમ પરમ ગુરુએ વર્ણવ્યો. એ પ્રમાણે કાંઈ જ રહેતું નથી. તો એક નમૂનો બતાવે છે, એક દાખલો બતાવે છે કે સંકલ્પથી સૃષ્ટિ પેદા કઈ રીતે થાય અને એનો લય કઈ રીતે થાય, એનો એક એક વાનગી, એક સેમ્પલ. હા, શુદ્ધ સંકલ્પ કે જાતે જાત સજાતી જેનો દ્રષ્ટાંત દેત સંભવ તકે મરિતન જાત જાતિ જે નિદપતિ સંકલ્પ હિરણિદસે અંશ મહી એકતાઈ
जय संकल्प पति के एकतावन आंश ग्रभित समुदाय समुदाय अल्प अंशन सम देखो जिनु प्रभुताई निज पति सुत संकल्प अंशन से करित जुवो रचनाई। नमूनो सैम्पल सर्जनहार नु सैम्पल आ विश्वमां शुं था के अंश अंश अंशीनो नमूनो छे કે બધા જ અંશીના ગુણ અંશમાં સમાયેલા છે, ફરક માત્ર સામર્થ્યનો છે। હંમેશા અંશ અને અંશીમાં સામર્થ્યનો જ ફરક હોય, કેરેક્ટરનો ફરક ના હોય, ગુણધર્મનો ફરક ના હોય। અથાહ સમુદ્ર અને એક નાનું બિંદુ પાણીનું બંનેના ગુણધર્મમાં ફરક ના હોય, પણ સામર્થ્યમાં ફરક હોય। એક સામાન્ય પાણીનું બિંદુ છે, સૂર્ય ઊંચો ચડે તો એ ઉડીને જતું રહે, સમુદ્રમાં એક ઇંચ પાણી ઓછું ના થાય। એક સામાન્ય બિંદુ કશું ન કરી શકે અને સમુદ્ર તોફાને ચડે તો એનું સામર્થ્ય કેટલું છે એમ। પણ ગુણધર્મ એક સમાન છે એમ અંશ અને અંશીના સામર્થ્યમાં તફાવત છે। જે અંશી કરી શકે તે અંશ ના કરી શકે, પણ બાપના ઓછા વધતા પણ ગુણ બેટામાં તો હોય જ, દીકરામાં થોડા ઘણા ગુણ પાંચ પછી તો ગમે તે રીતે કમાય જ, એમનું ને એમનું વેચીન છે વટે, પણ વેપારી ગુણ તો આવે જ એનામ। અહીંયા એ નમૂનો બતાવે છે કે જે અંશ પતિ શુદ્ધ સંકલ્પ કે જાતે જાત સજાતિ, વિશ્વની અંતર સર્જનહારે જે પોતાના સંકલ્પથી ઉત્પન્ન કરેલા અંશ એ પણ કર્તાની સજાતિના છે। જેનું દ્રષ્ટાંત દેત સંભવિત કે મળી તને જાત અજાતિ, જેને હું તમને દ્રષ્ટાંત આપું છું કે છે કે અંશ એ ક્રતમાં નથી ભળતો, ક્યાંક ક્રત વિજાતિ છે। આપણું સજાતિ તો સર્જનહાર અંશ, અંશનું સજાતિ અંશી, એટલે સર્જનહારે પોતાના શુદ્ધ સંકલ્પથી આપણે પણ ઉત્પન્ન કર્યા છે, પણ આપણે ક્રતમાં ભળ્યા નથી, કર્તાના ગુણ આપણામાં સચવાઈ રહ્યા છે, ક્રતના ગુણ આપણામાં નથી આવ્યા। બધા લક્ષણ કરતાના આપણી પાસે મોજૂદ છે। જે નિજપતિ સંકલ્પ હિરણ તે અંશ મહી એકતાઈ, કે આમે હિરણ ઘર પિતરી અંશની કરતા સાથે એકતા તો છે જ, ચૈતન્ય પણ છે, પોતાનો અંશ છે, એટલે તે સંકલ્પ તે પતિ કે એકતાયન અંશ ગ્રભિત સમુદાય, અને કૈવલ કરતા સર્જનહારની એકતાથી કરતા સાથેની એકતા ગર્ભિત રીતે સમગ્ર અંશો સાથે, એક નહીં અંશ સમૂહ, સૃષ્ટિમાં જેટલા ઘાટ છે 84 લક્ષ યોનિમાં, દરેક યોનિમાં કેટલા ઘાટ છે એ પાછું ગણિત જુદું, 84 લાખ જ ઘાટ છે એમ નહીં, પાછું ધ્યાન રાખજો 84 લાખ પ્રકારના ઘાટ છે। એમણે ઘણી વખત એક બે જગ્યાએ મારી ચર્ચા થઈ તો કે મને પ્રશ્ન પૂછ્યો કે સર્જનારે જે 84 લાખ બનાવ્યા હતા ઘાટ, એમાં પૃથ્વી પર કેટલા ખોવાઈ ગયા, તો કેટલા ઓછા નહીં થઈ ગયા હોય, અને કેટલાક નવા પેદા નહીં થયા હોય, એડ્સ પહેલો નહોતો તો એના જે મચ્છર પેદા થયો નવા જ ગણાતો હશે ને, ડેન્ગુ હતો કે નહીં ખબર નહીં, મેં કહ્યું એવું ના બને અહીં નહીં તો બીજે હશે, કે આ તો કેટલો પણ મોટો વિસ્તાર છે, બ્રહ્માંડ ઈંડ એમાં કેટલા પિંડ, એક બ્રહ્માંડમાં કેટલાય પિંડ છે,
એટલે ગમે તે ગાંઠ હોય જ, સર્જનારે બને એમાં ઓછું ના થાય. હા, કદાચ એવું બને કે ભાઈ પહેલાં માણસની સંખ્યા ઓછી હતી, વધી ગઈ, તો બીજામાં પાછું ઓછું થયું હોય. પણ 84નો બંધ મેળ જે છે એ ઓછો ના થાય. ઘણી જગ્યાએ આપણે આમ છાપામાં વાંચતા છે ને, કેટલી જગ્યાએ કંઈક એવા સાપ કે એવા પક્ષીઓ મળી આવે તો પાછા લોકો કે આ લુપ્ત થયેલી જાતિ, તો કઈથી આવી લુપ્ત થયેલી? કાંક અંધાર માદા કંઈક ને કે તો હચવાયેલા હશે, તો જ પેદા થઈ છે. તો એમાં બધામાં રહેલો જે કર્તાનો અંશ, અને બધા જ અંશોનું સર્જનહાર સાથે ગર્ભિત જોડાણ તો છે જ. હા, એવું સમુદાય અલ્પ અંશ ને સમ દેખો જેનું પ્રભુતાઈ. અંશો આમ જવા જઈએ તો કરતા પક્ષ તો સામાન્ય છે, અલ્પ. અલ્પ હોવા છતાં પણ એમાં કરતાના બધા કેરેક્ટર છે, એની પ્રભુતા જુઓ, એની અંદર જે વિશેષતા છે કરતાના, એનામાં પણ થોડા થોડા ગુણ તો સમાયેલા. આમ તો પૂરા ગુણ સમાયેલા કહેવાય. ક્યાં કે માનો કે 5 કિલો મીઠું હોય અને 10 ગ્રામ મીઠું હોય, તો જે ખારાશનું પ્રમાણ હોય એ તો બધામાં સરખું જ હોય. જેમ દાખલા તરીકે માનો ખાંડ લઈએ આપણે, ખાંડ સુગર, સુગરનું ઘન સ્વરૂપ છે, દાણામાં હોય કે સાકરના સ્વરૂપમાં હોય. આ બધા જે લોકો બધું એનાલિસિસ કરતા હોય છે ને ઇન્ગ્રેડિયન્ટનું બધું, એ કે ભાઈ સુગરમાં એટલે આ જે દેખાય છે સુગરમાં એકચ્યુઅલી સુગર કેટલા પર્સન્ટ છે. જેમ ગોળ પણ ઘડ્યો કહેવાય અને ખાંડ પણ ઘડી, પણ બંનેમાં સુગર પર્સન્ટેજ ઓછા વધતા છે. ક્યાં કે ગોળમાં કેટલો કચરો રહી જાય છે અને સુગર બિલકુલ રિફાઇન કરીને બને છે. લોકો એમ કહે છે ગોળમાં સુગરનું પ્રમાણ 70-72%, બાકીનું 28-30% બીજો ઘન કચરો, જ્યારે ખાંડમાં 96-95% સુગર, બાકી ઘન કચરો. તમે જોજો, સોનું તમે લો ને, દાગીના નહીં, સોનું. આમ બીજી વખત ખરીદ્યું એટલે કહું છું, અને ફરી આ વખતે મને ફરી બીજું જ ના મળે. મારે પેલા એક ભાઈ છે આપણા અમદાવાદમાં, એટલે મેં કહ્યું ભાઈ આપણે સિંહાસન માટે સોનું ખરીદવું છે. એટલે મને પૂછ્યું એમણે ભટદેને કે બિસ્કિટ ખરીદવા કે કેનબરીજ. એટલે મને તો એકદમ ધ્રાસ કહ્યું, પડે કેનબરીજ છું ને બિસ્કિટ શું? બિસ્કિટ તો સાંભળી હતી પણ કેનબરીજ નહોતી સાંભળી. એટલે મને કે 100 ગ્રામ સુધીનો ટુકડો લેવો હોય તો એને બિસ્કિટ કહેવાય, અને 1-2 કિલોના લેવું હોય તેને કેનબરીજ. કેવી મોટી આવે ને, ખબર, આવડી મોટી આવે કેનબરીજ. આપણી જૂની ભાષામાં પાટો કહેતા હતા, પણ આ લોકોએ નામ બદલી નાખ્યું, પાટ નહીં, કેનબરીજ કહેવાય. એટલે મેં કહું ભાઈ મારે તો બધા પત્રો બનાવવાનો છે, એટલે શું સારું પડે બિસ્કિટ તકે ના, બિસ્કિટને આપણે કેનબરીજ લઈએ એટલે મોટા મોટા દાગીનામાં ભટા પટા. મેં કહું લઈ પાડો તારે કેનબરીજ, બીજું શું. તો કેરેક્ટર, હવે એ સોનાના બિસ્કિટ ઉપર બિસ્કિટ લો કે કેનબરીજ લો, એમાં ક્યારે લખેલું ના આવે કે 100% પ્યોર, એવું લખેલું ના આવે. લખેલું આવે તો શું, 99.99 પ્યોર એમ લખે, 1.001% ઓછું રાખે. સમજ પડે? જોજો, તમે તો બારોબાર દાગીના ખરીદ્યા હોય એટલે, પણ જેમણે ચોખ્ખું ખરીદ્યું હોય ઘણાને ખબર નહીં. પેલા મહોત્સવ વખતે આપણે જ્યારે થયું ને સુવર્ણ તુલા, ત્યારે કેટલાય મેં ઝપટી હતું, કેટલાય બારોબાર દાગીના આપ્યા હતા, એ બધા મેં મૂકી રખ્યા હતા, હમણાં ગળાયા. મેં કહ્યું કે હવે આ વખત તો છૂટકો નહીં, ખાસું 3-4 કિલો મારા ભાઈ એમાંથી ગારણ નીકળ્યું. પણ મેં પેલાને આપ્યું હતું 5 કિલોનું, આવ્યું 4 કિલો. 1 કિલો મેં ભેળસેળ નીકળ્યું, બોલો વિચાર કરો તમે. અમારા પેલા કુકરવાળા દિલીપભાઈ છે ને, અમદાવાદમાં આપણા અનુયાયી છે, એમના દ્વારા જ આ બધું કામ કરાવ્યું આપણે. એમાં કેટલું તો પાછું લઈ આવે કે આ તો બિલકુલ ખોટું છે કે છે, લે
મેં કહું આવું એ લોકો આપી ગયા? અહીંયા પડ્યું, બેસ્યા હતા તો મારા બાર ટેબલ પર પડી રહ્યું. તમારા પેલા વિઠ્ઠલ કે હોનાના દાગીના પડી રહ્યા છે, મેં તમારે પહેરવા લઈ જાઓ. એક ખાસો ડબ્બો ભરાયો છે, 500 ગ્રામ 700 ગ્રામ પડ્યો છે. હા જૂઠું આલનારા પણ હા. તો એમાં 100% નથી, કંઈક ને કંઈક તો એમાં ભળેલું છે, 100% નહીં. પણ સર્જનારો જે અંશ છે એમાં 100% પ્યોરિટી છે, પણ અલ્પ પ્રમાણ છે. કર્તાના બધા અંશમાં સમાયેલા છે, પણ અલ્પ પ્રમાણમાં. એ જેવડો એટલું સમાય ને એમાં. એટલે આ કહે છે કે ભાઈ અંશ અલ્પને જે પતિ સંકલ્પ કે ઓરુ જેનું અંશ અલ્પ હી સંકલ્પ કે અલ્પે અલ્પ હવિત અનુરાગિત જિનકે જુઓ સંકલ્પ હી જે તનુ દેવ ઇન્દ્ર જાંપિત સે અંશ કી અવિલોકુ મમ પતિ સંકલ્પ સે ભવ ભવિતવ જો તેહિ આવત મોકુ સંકલ્પ અલ્પ પરમાનિક જાની કરચે રચન હી હવિ તકેલ અંશન દેખિત લગે સચન હી. હવે આ અલ્પ અંશ એટલે એ જે કંઈ કરે અલ્પ પ્રમાણમાં કરે, કરતા જેટલું વિરાટ ના કરી શકે. હવે અહીં જે ઉદાહરણ આપ્યું છે એનાથી આપણે કેવડા છીએ એનું માપ નીકળી શકે. યાદ રાખજો, અંશ અને અંશની સરખામણી. ક્યાંક ઘણી વખત આપણને મનમાં પેલી શંકા પેદા થાય કે શું સર્જનારે આવડી મોટી સૃષ્ટિ બનાવી હશે, આટલા બધા ઘાટોનું, બધી જ પ્રકારનું જાણ એમને હશે, કઈ રીતે બને? એ કે આપણે કે લગ્ન લઈને બેઠા 500 માણસ આવે તો ખબર ના પડે કેટલા જમ્યા ને કેટલા જમ્યા વગર જતા રહે. આપણે ખાલી એટલું જ નોંધ કરીએ ચોલ્લો કેટલાનો આવ્યો, કદાચ આ તો સમજા. જો કે એ આપણે લોભિયા છે એટલે નહીં ગણતા, પણ પાછો આપવાનો ને એટલે આપણે ગણવો પડે કે ભાઈ કોનો કેટલો આવ્યો, તો એ પ્રમાણે વધારે ના જતો રહે. એટલે તો આવો વિચાર આપણા મગજમાં એટલા માટે આવે છે કે આપણે અલ્પ છીએ એટલે મહદ કરતાને સમજી શકતા નથી. પણ અહીંયા જે વાત કરી કે તમારી કેપેસિટી કેટલી, જુઓ કે સર્જનારે સંકલ્પથી રચના કરે, તમે પણ સંકલ્પથી રચના કરો, પણ તમે કેટલું ખેતર ખેડી શકો કહો, એ પ્રમાણે પછી માપો કે કરતા કેટલું ખેડી શકે, એમનું ક્ષેત્ર કેવડું મોટું હોય, અને આ પરથી કરતાનું માપ નીકળી શકે. માપ એટલે મેઝરમેન્ટ નહીં કે આટલા ફૂટ કરતા લાંબા અને આટલા ફૂટ પહોળા, જાડા નહીં, એવું મેઝરમેન્ટ નહીં, પણ સામર્થ્યનો ખ્યાલ આવે આપણને. એક અલ્પ અંશ એ પણ સંકલ્પ કરીને દુનિયા બનાવી શકે છે અલ્પ પ્રમાણમાં. આપણે અલ્પ સમય પૂરતી અલ્પ દુનિયા બનાવીએ, આપણી દુનિયા પણ પાછી અલ્પ સમય પૂરતી હોય. કરતાનો સંકલ્પ મહાકલ્પ પૂરતો, એટલો પહોંચે એવો સંકલ્પ. તો એ વાત આ કે 13મી ચોપાઈ અંશ અલ્પ નિજ પતિ સંકલ્પ કે ઓરુ નિજ અંશ અલ્પ હી, નિજ પતિનો અંશ અલ્પ છે
એનો સંકલ્પ પણ અલ્પ છે. અલ્પે અલ્પ હવિત અનુરાગિત, અલ્પથી અલ્પ જ પેદા થઈ શકે જિનકે જુઓ કલ્પહી. અને એની જે રચના છે, અલ્પ અંશની જે કલ્પ છે એ કેવી રચના કરે છે એને તમે જુઓ. કે છે જે હી તનુ દેવ ઇન્દ્રિય જંપી તસે, જ્યારે શરીરના બધા આ તનના બધા ઇન્દ્રિયો જંપી જાય, શાંત થઈ જાય, લય પામી જાય. અંશ કીએ વિલેકું, એટલે અંશ જુએ કે બધા ઊંઘી ગયા છે હવે, એને એનો ઇન્દ્રિયો સાથેનો તત્વો સાથેનો સંબંધ લુપ્ત થાય અથવા સસ્પેન્ડ થાય થોડા વાર માટે. મમ પતિ સંગ એ ને મમ પતિ સંકલ્પ સે ભવ ભવિતવ જો તેહી આવત મોકુ. જેમ પેલો ખેડૂતનો દીકરો એના બાપને જોવે કે રોજ ગાડે બળદ જોડે છે, હળ જોડે છે, ખેતરમાં જાય છે, ખેડે છે, વાવે છે, લણે છે, એટલે આને પણ નાનું ખેતર બનાવવાની ભાવના ઊભી થાય. હવે લુવારના તો જેને હળબળ કંઈ ઘડાવે, પણ વાડથી કાચા કાઢવા ગિલોડા વીણી લાવે અને એનું હળ બનાવે, જો અને પછી રેતીમ ખેડે, એના પ્રમાણમાં ખેતર હોય, સમજો ને, 6 ઇંચનું 8 ઇંચનું 9 ઇંચનું. એક 10 ફૂટનું તો ના ખેડી શકે, ગિલોડું પહોંચે જ નહીં બિચારું. તો એ પણ મનમાં વિચારે કે હું આવું કરું, એમ અહીંયા કર્તાનો અંશ, કર્તાનો અંશ એના ગુણથી સભર છે, એટલે એ પણ પોતાના સંકલ્પથી સૃષ્ટિ રચવાનું શરૂ કરે છે. સંકલ્પ અંશ અલ્પ પ્રમાણિત, અલ્પ પ્રમાણમાં જિનકી રચે રચનહી, એ પણ પોતે રચના રચે છે. હવિત કેલ અંશ અદ્વૈત છે, દેખત લગે સચ નહીં, અને એ અદ્વૈત એકલો જ અંશ પાસે, આમાં કોઈની મદદ લેતો નથી, અને એવી સૃષ્ટિ પેદા કરે છે એને સાચે સાચું લાગે. જીવો એકદમ સાચું લાગે, બરાબર મેં ભળી જાય એમ જ લાગે કે સાચું જ છે. એક ભાઈને રાતે સ્વપ્ન આવ્યું અને બસ જાગી ગયા, એમને ઘરવાળાને ઉઠાડી, ઉઠ ઉઠ ઉઠ, શું થયું કે મારા ચશ્મા કહીશ, ચશ્મા છઈશ, અત્યારે રાતે શું કરે ચશ્મા? અરે કહે છે સ્વપ્નમાં હનુમાનજી લોટરીનો નંબર લઈને આવેલા, પણ ચશ્મા વગર જોવું કેમ, કેમ વાંચી ન હક્યો. પેલી પણ કે તાર ચશ્મા પહેરીને હોય જતો શું થાય, એટલું બધું સાચું લાગી જાય સ્વપ્નમાં જ. બરાબર, આ તમને કહું છું, ચશ્મા પહેરીને હોય જજો. કોક દાડો કંઈક લોટરીનો નંબર આવે ને પછી ચશ્માવાળાને વંચાઈને તો જતો રહે નંબર. સાચે સાચ દેખિત લગે સચ નહી, દેખતાની સાથે સાચું લાગે એવું સ્વપ્નું. હા, સંકલ્પ અલપિત સે સુપન કહત સબ કોઈ, અલ્પ અંશ કે રચના અલ્પ સમ, ઉને જગિત નહી જોઈ, જો કો જગે અહંગ અનુભવસે સુપના નહીં ઉભરી કે, એ તો અંશ અકેલ ખેલ રમણી તકે, મકાન મજા કરી તકે, મજા કરણ તળ વિવિધ વિલાસિક, જે કણ કરતા ભરે હો જાતિ તુરિયા, ઉન મુનિ સહિત સરે હો. સંકલ્પ અંશ ઉભય અલ્પિત છે, અંશ પોતે પણ અલ્પ છે અને એનો સંકલ્પ પણ અલ્પ છે, એટલે સુપન કહત સબ કોઈ, અને બધા સ્વપ્નું કહે છે. આપણે એને સ્વપ્ન કહીએ છીએ, હકીકતમાં તો સર એ અંશનો પોતાનો સંકલ્પ છે, જોકે છતાંય અંશ પરાધીન છે, સંપૂર્ણ સ્વાધીન નથી. કર્તાને તો પોતાની ઈચ્છા પ્રમાણે સંપૂર્ણ સજાણ છે, જેવી સૃષ્ટિ બનાવી હોય એવી બનાવી છે. આપણે જેવું સ્વપ્ન લાવવું એવું લાવી શકતા, હા એ તો સ્વપ્ન આવે ને એમાં આપણે ભળી જઈએ,
આપણી ઈચ્છા પ્રમાણે સપનું થોડું આવે છે, ના આવે. તો કરતા તો સર્વજ્ઞ સર્વશક્તિમાન છે, એટલે પોતાની ઈચ્છા પ્રમાણે સૃષ્ટિ બનાવી છે. પણ અહીંયા અલ્પ છીએ તો અલ્પ પ્રમાણમાં, અલ્પાંશકી રચના અલ્પ સમા કુને જાગીત નહીં જોઈ. અને પછી એ રચના, માનો કે તમે રાત્રે સ્વપ્ન આવ્યું, જૂનું ઘર તમારું પાડી નાખ્યું, જેમ મેં બધા પાડી નાખ્યા છે એમ, અને સ્વપ્નમાં તમે પછી સરસ પ્લાન બનાવીને સરસ બંગલો બનાવ્યો, બધી વ્યવસ્થા કરી, અને વાસ્તુ કરવાનું બાકી છે ને તમે લે, વાસ્તુ જાગતા થઈને કરવાનું પછી બરાબર. પણ ફરી બધું સમેટાઈ ગયું, કશું રહ્યું નહીં, એ બંગલો કઈ જતો રહ્યો. હે, કેટલો ભાવથી બનાવ્યો છે, તમે કેટલાનો બતાવ્યો છે સપનામાં, પાછો મારો બંગલો જુઓ. પણ જેમ આગળ કે સર્જનાર સંકલ્પ સૃષ્ટિ બનાવે છે અને સૃષ્ટિનો લય થાય છે, કોઈ ભંગાર રહેતો નથી, એમ આપણા સ્વપ્નમાં રેતી નહીં પડી રહેતી કે ભાઈ રાતે ઉઠીને ગોદડામાં વારો, કારણ કે મકાન બાંધ્યું તો કેટલીક રેતી પડી રહી અંદર, બધું જ લીન થઈ જાય છે. એ હા, એ તો અંશ અકેલ ખેલ ન રમણી તકે, મકાન મજા કરી તકે. જો કોઉ જગે અહંગ અનુભવ છે, માણસ પોતે જાગી જાય ત્યારે સ્વપ્નું બચતું નથી, પણ પોતે મજા કરી લીધી, આનંદ આનંદ થઈ ગયો. અને મોટે ભાગે લોકો એમ કહે છે સ્વપ્ન સાથે કેટલાક આપણા કર્મ અને સંસ્કારનો સંબંધ હોય છે એમ કહે છે લોકો. સંસ્કાર એટલે આપણી જે કંઈ માન્યતા, જે કંઈ ઈચ્છા, જે કંઈ વાસના, એ ઘણી વખત માણસોને સ્વપ્નમાં પૂરી થાય. જેમ આગળ મેં લોટરીની વાત કરી કે જે આપણા દેશમાં તો લોટરી બંધ થઈ ગઈ, હજુ પરદેશમાં બહુ ચાલે છે, લોટરી ટિકિટો લે લે કરે, રોજ લે રોજ લે લે, અને સપનું આવે જ લોટરી લાગી ગઈ છે. સ્વાભાવિક સપનું, આજ ભૂખ્યો માણસ એનું સપનું કેવું આવે, ખાવાનું સપનું આવે, જોજો. કે એને ખાવાની જલ્પના હોય એટલે પછી કંઈક ગયો ને 600 રૂપિયા ડી સાથમાં આવી ગઈ, અડધી ખાધીને કૂતરું પાછળ પડ્યું, એટલે ઊંઘમાં વિચાર ના ખાવા મળે, હા ડીશ મૂકીને નાહે પછી. તો આ જાગી જાય માણસ એટલે સ્વપ્ન રહેતું નથી, પણ ખેલ રમણી તકે, એટલો એનો આનંદ આવ્યો કે છે અમારે ખેલ, એ ખેલમાં અંશ પોતે ફર્યો રમ્યો જોયું. મજા કરતળ વિવિધ વિલાસિક જેહી કળકરતા ભરે હું. આ પ્રમાણે સર્જનહારે અંશને પણ આવી કળ ભરી આપી છે કે તું બેટા આનંદ કર, મજા કર, કે છે જાગ્રત શશુપતિ તુરિયા ઉણમુનિ સહિત સહેતુ. ચાર જુદી જુદી પાંચ અવસ્થાઓ કરી આપી, આ સ્વપ્ન અવસ્થામાં આવી મજા પડે, શિશુપતિમાં પણ કંઈક મળતું હશે, જાગ્રત સ્વપ્ન શિશુપતિ તુરિયામાં પણ કંઈક મળતું હશે, ને છેલ્લે ઉન્મુનિમાં પણ કંઈક આનંદ તો મળતો હશે. આવી વ્યવસ્થા સર્જનહારે આપણા માટે કરી આપી છે. હા, પાંચ માળાએ રમણ કરણ કે આંશ અકેલન કે હો, જો શાહન કે નિજ માળ મેં શાહ બિના નહીં કિને હો, પ્રથમ માળ જાગ્રત કે જાહર સબ વિધિ સમજ સવેતા, દ્વિતીય માળ સ્વપ્ન શશુપતિ સે જડતન હવિત અચેતા, જીન મે કિંચિત કમ કરિ કવ તમ નહી ભિન્નો, અકૃત કૃત કસિત પસતાયન
ಹನನ ಓರ ಅಭಿರಾನು. ಬಹು ಸರಸ್ ವಾತ್ ಬಾಬಜಿ, ಕೇವಿ ಮಜಾನಿ ವಾತ್ ಕರಿ ಹೋ. ಪಾಂಚ ಅವಸ್ಥಾ ರೂಪಿ ಪಾಂಚ ಮಜಲಾನು ಮಕಾನ್ ಆ ಅಂಶನೆ ಸರ್ಜನ ಹರೆ ಕರಿ ಆಪಿಸ್ಕೊ. ಜಾಗೃತ ಸ್ವಪ್ನ ಶಿಶುಪತಿ ತುರಿಯಾನೆ ಮುನ್ ಮುನಿ એમાં જાગ્રત અવસ્થા એવી છે કે જેમાં અંશને ઇન્દ્રિયોનો સાથ છૂટતો નથી. જે કંઈ મજા લેવી હોય જાગ્રત અવસ્થામાં, કોઈ ભોગવવું હોય તો ઇન્દ્રિયોનો સાથ જોઈએ. જો તમારે જાગતો જાગતો ટીવી જોવું હોય તો આંખો બરાબર જોઈએ, પણ સ્વપ્નમાં ટીવી જોવા તો આંખોની જરૂર બંધ જ હોય. ખરી બધા પડે જાગતો જાગતો જીભને કોઈ સ્વાદ કરવો હોય તો હાથ પણ જોઈએ, વસ્તુ પણ જોઈએ. ઊંઘમાં તમારે જેટલા છટાકા મારવા એટલા મારો, કશું ના જોઈએ. જો તમે ઇન્દ્રિયનો આધાર ના જોઈએ. પાંચ અવસ્થારૂપી પાંચ સ્થિતિમાં અંશ આનંદ કરે છે, પણ જાગૃત અવસ્થામાં ઇન્દ્રિયોના આધારે એ પદાર્થ ભોગવે છે. અને પદાર્થમાં બધું જ વધ્યું ઘટ્યું એનો અવેડ બધું જ કરવું પડે ને. ખાતો ખાતો પછી ડીશ પણ, તમે જાગ્રત સમાનમાં નીચે જમવા જવાના તો જમ્યા પછી ડીશ પણ લઈને પછી મૂકવા જવું પડે. ઘરમાં રસોડું બનાવ્યું બેનો, જાગ્રત અવસ્થામાં તો આખું રસોડું સાફ કરવું પડે, જો વાસણ સાફ કરવા પડે. ઊંઘમાં બનાવો તો કશી માથાકૂટ નહીં, સપનામાં કશું સાફ ના કરવું પડે તમારે. જાગ્રતમાં તો પદાર્થના સંયોગથી કરીએ છીએ, ઇન્દ્રિય અને પદાર્થ. સ્વપ્નમાં જ્યારે અંશ જાય છે અવસ્થામાં, ત્યારે બધું છૂટી જાય છે. પણ એક વસ્તુ બહુ સરસ આગળ વર્ણન આવશે. ઇન્દ્રિયો છૂટી જાય છે, પણ ઇન્દ્રિયોનો પાસ એટલે એનો નશો, એની અસર નથી છૂટતી. જજો, જેમ દાખલા તરીકે કે કોઈ માણસને કંઈક ઝેર એના કપડામાં કે ગજવામાં મૂકી દીધું, તો ઝેર તમે દૂર કરો તો એનો પાસ જે પટ બેસી ગયો હોય જતો નથી, એ પટ રહી જાય છે. એમ સ્વપ્નાવસ્થામાં ગયા પછી પણ ઇન્દ્રિયોનો પટ અંશને રહે છે. એટલે તો ઘણા તો કહો તો ગભરાઈને જાગી ઉઠે, હું કરીને આપણે શું થયું લા, કે સ્વપ્નું હતું, બિલાડી પાછળ પડી હતી, બોલી ઉઠે, લોકો રડી ઉઠે, કંઈક એવો પ્રસંગ આવે તો હસી ઉઠે. અને એ વ્યક્ત થઈ જાય ઇન્દ્રિયો દ્વારા, ભય પણ લાગી જાય, ગભરાઈ પણ જાય અને ખુશ પણ થઈ જાય. કારણ કે પટ સાથે ને સાથે રહે છે. તો અહીંયા ગુરુ મહારાજ કહે છે અંશ અલ્પ, એ ને કઈ છો ભાઈ? ઓહો, ખાસ જ જતા રહ્યા યાર, મને તો ખબર ના રહી. પંચ માળી રમણ કરણ કે અંશ અકેલ ને કેહું, જો શાહ ને કે નિજ મહેલ માળ મેં શાહ વિના નહીં ને કિનેહું. કોઈ શાહ ને પાંચ માળનો બંગલો બનાવ્યો ને એકલો રહે છે, એમ આપણને પાંચ માળ પાંચ અવસ્થા રૂપી સજ્જનારે આપ્યા છે. પ્રથમ માળ જાગ્રત કે જાહેર, પહેલો માળ જાગ્રતનો સર્વવિધિ સમજ સવેતા, એમાં આપણે બધી શુદ્ધિ હોય છે, ઇન્દ્રિયો સાથેનો બધો સંબંધ હોય છે. દ્વિતીય માળ સુપન સુફરિત કે જડ તન હવિત અચેતા, અને બીજો માળ એ સ્વપ્નાવસ્થા, અને સ્વપ્નાવસ્થામાં ઇન્દ્રિયો અને શરીર જડ થઈ જાય છે, ઊંઘમાં અચેત થઈ જાય, આંખને દેખાતું નથી, કાનને સંભળાતું નથી, બધી ઇન્દ્રિયો અચેત થઈ જાય છે, ત્યારે સ્વપ્નાવસ્થા કહેવાય. જીન મેં કિંચિત કમ કરી તવ કે શુદ્ધ જગી તવ નહીં ભિન્નું. અને એ અવસ્થામાં, એ સ્વપ્નાવસ્થામાં જે કંઈ અનુભવ થાય, એ જેમ તમે જાગ્રતમાં અનુભવ કરતા હોવ એવો જ તમે અનુભવ થાય, એનાથી જરાય જુદો હોતો નથી. જાગ્રતમાં કોક તમને મારે ને વાગે, એમ સ્વપ્નમાં કોક મારે તો પણ વાગતું હોય એવું તો લાગે. ઉઠ્યા પછી દેખાય તો કંઈ હોર નથી પડી, વાત જુદી છે, પણ અનુભવ થાય.
ಅಕೃತ ಕರ್ತ ಕಸಿತ ಪಸಾಯನ ಹನನ ಊರ್ ಏನ અભિરાનું આ પ્રમાણે કેટલોક જે કે તમે કરત કરો જે કે સારો નરસો કામ કરો એ બધાનો જ મનને અનુભવ થાય. ખોટું કરે તો પસ્તાવાનો અનુભવ થાય, સારું કર્યું તો ખુશીનો પણ અનુભવ થાય, હૃદયમાં બધા અનુભવ થાય. સ્વપ્નાવસ્થાની અંદર તમે જે કંઈ ક્રિયા કરો, જેવું સ્વપ્ન આવે એની અનુભૂતિ, જેમ આગળ કહ્યું તેમ ઘણી વખત ખુશ ખુશ થઈ જાવ, લો આનંદ આનંદ થઈ જાય, આમ નાચતા હો સ્વપ્નમાં, હો એટલો બધો આનંદ થાય. અને ઘણી વખત સ્વપ્નમાં રડવાનો વારો આવે, એવું સ્વપ્ન આવે તો રડતા હોય, કારણ કે આવી અનુભૂતિ થવાનું કારણ કે ઇન્દ્રિયોનો પાસ છૂટતો નથી, એટલા માટે. હા, પેઠત હવે ગભરાઈ ક્યાં સુપન ન ખોલિન મે મધુ સમ ઇન્દ્રિ સાજ સમદાય તેહિ સમદાયન આવરિત હવિતવ અજન જોની કે આંશુ કળી તવ જીનો હુત સે અનાહુત ન વિધંસો શશોપતિ અસ્થાન અસુજિત પ્રધાન જીનો અહંકારો દ્રષ્ટ પદારત હવિત સલોપન ભવિતન પ્રજા પસારુ મધુમદ કી ખોલીને મેં કૌ નર પેઠત હવે ગભરાઈ. મધુમદ કી ખોલીન, મધુમાખીની ખોલી, જે ખોલીમાં માખો રહેતી હોય ને, મધપૂડો ટૂંકમાં, એમાં મધ લેવા જાય માણસ, પણ ગભરાતો ગભરાતો જાય, માખોનો ડર મટતો નથી. જો ત્યાં સુપન ખોલીને મેં મધુમાં સમ ઇન્દ્રિ સાજ સમુદાય, એમ અહીંયા સુપના સપનાવસ્થારૂપી મંજિલમાં માળમાં તમે પહોંચી જાઓ, પણ ઇન્દ્રિયરૂપી મધમાખીઓનો પટ ત્યાં એનો ડર ચાલુ ને ચાલુ જ રહે છે, એ ડરમાંથી આપણે મુક્ત નથી થતા. એટલે આગળ કહ્યું કે જાગ્રત અવસ્થામાં બધું જે કંઈ તમે ભોગવો ઇન્દ્રિયોના આધારે, ઇન્દ્રિયના માધ્યમ સિવાય કશું જાગ્રત અવસ્થામાં ભોગવી ના શકાય. સ્વપ્નાવસ્થામાં ઇન્દ્રિયની સ્થિતિ નથી, પણ ઇન્દ્રિયોનો પટ છૂટતો નથી. કે અનેક જન્મોની અસર અંશને છે તત્વો સાથે, દેહ તત્વવાળા દેહ નહીં. જેમ ઘણી વખત ઘણા માણસો ને કોઈ કોઈ કારણ ભયભીત થઈ ગયા હોય, અને ભયભીત થઈ ગયેલા માણસોને તમે ભયમાંથી મુક્ત કરીને બીજી જગ્યાએ લાવો ને તોય પણ એમનો ભય જતો નથી. ભયભીત ને ભયભીત રહે, કારણ કેટલો સમય સુધી ભયમાં જીવ્યા હોય માણસ, એ રાતે ઊંઘી જાય તો એમ ભય ના જાય એમનો, એની અસર એમને રહે છે. એમાં અનંત જન્મોથી આપણને ગુણગણ ઇન્દ્રિય અંતસ્કરણનો પટ લાગેલો છે, એટલે સ્વપ્નાવસ્થામાં પણ એ પટ છૂટતો નથી. અને છૂટતો નથી એટલે તો સ્વપ્નનો આનંદ મળે છે ને, તમે જુઓ ઘણા માણસો આમ ઉઠા તો ખુશ થાય, અરે આજ તો એવું સરસ સ્વપ્ન આવ્યું, શું વાત કરો, કે છે વાહ, સ્વપ્ન જ આવ્યું, બીજું કશું નહીં, પણ એનોય આનંદ હોય. બોલો, જે જાગતો ખાવા ના મળે, સ્વપ્ન મળે તો એટલો તો આનંદ ખરો, બરાબર છે, જાગ્યા પછી દેખા જાયગા, પણ એટલી વાર તો આનંદ ભોગવ્યો. તો અહીંયા કહે છે એ પ્રમાણે ઇન્દ્રિયોનો પટ એ સમુદાયન આવૃત હવિતવ અજન જોની કે અંશુ, અંશ તો અજન જોનીનો છે, અજન્મો છે, એ યોનિમાં આવતો નથી, યોનિથી જન્મતો નથી કે છે. છતાંય ઇન્દ્રિયોનું આવરણ એમાંથી મુક્ત થતો નથી, કારણ કિંચિત કમકડી તવ જઈ હુતસે અનહુત હુત વિધંસુ, કારણ એટલા માટે તો એ ઇન્દ્રિયોનો સંબંધ હોવાને કારણે કિંચિત માત્ર જે કંઈ
સ્વપ્નમાં અનુભવે છે, કળે છે, જોવે છે, જાણે છે. અનહુત હુતન વિધ્વંસ, અનહુત છે, નકામું છે, કશું શક્ય નથી, એટલે છેવટે કશું રહેતું પણ નથી. સ્વપ્નાવસ્થામાં બહુ સરસ ખાવાનું કોકે આપ્યું, પણ જાગો ત્યારે કશું હોતું જ, બધું જ અનહુત છે, કશું વાસ્તવિક નથી. પણ ઇન્દ્રિયના પટને કારણે આપણે એનો સુખ અથવા દુઃખનો અનુભવ ચોક્કસ કરીએ છીએ. જ્યારે શશોપતિની સ્થિતિ જુદી છે. શશોપતિ અવસ્થા અસૂજિત પ્રધાન જેનું અહંકારું, શશોપતિ અવસ્થા એકદમ અસૂજ, જેમાં ઇન્દ્રિયનો પટ પહોંચતો નથી. ઘણી વખત એવું બને, કેટલાક માણસ એવું બને કે ભાઈ આખી રાત 8 કલાક ઊંઘી ગયા હોય. 8 કલાકમાં સ્વપ્ન ના આવે એવું બને નહીં. સ્વપ્ન એક સહજ સ્વાભાવિક પ્રક્રિયા છે, યાદ રાખજો. કે ભાઈ તમે અમુક અવસ્થામાં ઊંઘમાં જાઓ એટલે મન, અંતરમન કહીને કંઈક સંકલ્પ વિકલ્પ સાથે જોડાયેલું હોય એટલે સ્વપ્ન આવે માણસને. પણ સ્વપ્નમાં પણ જો દરેક અવસ્થામાં બીજી 4 સ્વપ્ન પણ, જાગ્રત પણ છે, સ્વપ્ન પણ છે, શિશુપતિ પણ છે, અંતુરિયા પણ છે. દરેક મુખ્ય અવસ્થામાં બીજી 4 પેટા અવસ્થાઓ અંદર રહે છે. એમ કદાચ માણસ ઊંઘી ગયો હોય ત્યારે સ્વપ્નમાંથી શિશુપતિ અવસ્થામાં જતો, તો શિશુપતિ અવસ્થામાં એ પેટા અવસ્થા તરીકે સ્વપ્ન અવસ્થા હોય એટલે સ્વપ્ન આવે. પણ શિશુપતિનો સંપર્ક માત્ર અહંકાર ગણ સિવાય કશાની સાથે, અહંકાર તસ્કરણ સિવાય કશાની સાથે રહેતો નથી, એટલે એમાંનું કશું જ માણસને યાદ રહેતું નથી. એના સુખ દુઃખની અનુભૂતિ પણ એને થતી નથી. આ શિશુપતિનો સ્વભાવ છે, યાદ રાખો. જાગ્રતમાં માણસને શિશુપતિ આવે ને તો એ બધું ભૂલી જાય ને. દરેક અવસ્થામાં તો જાગ્રતમાં સ્વપ્ન આવી શકે, યાદ રાખજો. કે ઘણા માણસો બેઠા હોય આમ આમ સામે સાંભળતા હોય, પણ સ્વપ્ન અવસ્થામાં ચાલતા તો ક્યાં ફરજ ખબર જ ના હોય, શું કયું ખબર નહીં. અને શિશુપતિ અવસ્થામાં તા કે બધું જ ભૂલી જાય, કશી ખબર ના હોય. ઘણા માણસને એવું બને કે સહેજ સહેજમાં વ્યવસ્થા આવી જાય, ઘરમાંથી નીકળ્યા તો બહારથી ઘરમાં લેવા નીકળ્યા, શું ત્યાં કે ચોપડી લેવા ગયો ને જઈને પાછો પછી સારું શું લેવા ગયો હતો. એવી સ્મૃતિ એટલી બધી ઊભી કરી દે કે ઇન્દ્રિયોએ જે સંકલ્પ કર્યો અથવા ઇન્દ્રિયોએ જે વિચાર કર્યો એનો પણ પટ રહેતો નથી. એટલી શશુપતિ અવસ્થાની સ્થિતિ છે માણસને. એટલે શશુપતિ અવસ્થામાં જાય ઊંઘમાં, અને એ વખતે તમને સ્વપ્ન કોઈ આવે તો એની કોઈ અનુભૂતિ રહેતી નથી. સુખ દુઃખ હર્ષ શોક કશું જ નહીં. તારે ઉઠો તમે ત્યારે એમ લાગે કે આજે તો આપણે કોઈ સ્વપ્ન આવ્યું જ નથી. તમે વાત કે પ્રજા, હા, દ્રષ્ટ પદાર્થ હવિત સલોપન ભવિત ને પ્રજા પ્રસારું. બસ આમાં કહે છે કોઈ વસ્તુ જ રહેતી નથી, બધું જ અદ્રશ્ય થઈ જાય છે. સ્વપ્નાવસ્થામાં કશું જ સ્મૃતિમાં રહેતું નથી, એને ઇન્દ્રિયનો પટ બિલકુલ લુપ્ત થઈ જાય છે. ક્યાંક જે કંઈ અનુભૂતિ કરે ને, જુઓ આપણે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય, એટલે જ્ઞાનેન્દ્રિય શું ત્યાં કે અનુભૂતિ કરે એ જ્ઞાનેન્દ્રિય, ક્રિયા કરે એ કર્મેન્દ્રિય. એક્શન અને ફિલિંગ બે જુદી વસ્તુ છે. હાથ એક્શન કરે, પગ એક્શન કરે, પણ કશું ફિલિંગ ના કરે. તમે કદાચ પગથી ચાલીને કોકના ત્યાં ગયા તો કોઈ તમારું અપમાન કરે તો પગને થોડું લાગે સારું આપણું અપમાન થયું એમ, પગને કશું ફિલિંગ ના થાય. તો એ ફિલિંગ કરે જ્ઞાન, અને જ્ઞાનેન્દ્રિયો આ બધો અનુભવ કરે ફિલિંગ કરીને. અને મનને ગમતી વસ્તુ જે ફિલિંગમાં આવે એનો આનંદ થાય, અને મનને ન ગમતું ફિલિંગ થાય એનું આપણને દુઃખ થાય. માને કે ચલો કશું ખાવાનું છે, કેટલા માણસો ઉતાવળ જઈને કે આમ દેખાય સારું, બટ તેને મળમ નાખી દીધું પછી હું થઈ જાય, ગળા સુધી બધું સળગી જાય મરચું હોય એટલે.
એનું દુઃખ થાય, મન અનુભવે કે આ તો ખોટું જતું રહ્યું. એને કેટલુંક સરસ એવું ગમતું આવી જાય, બે ચમચી ખાધા પછી એમ થાય કે વાહ ટેસ્ટ પડી ગયો, એનો આનંદ થયો. તો અહીંયા કે જે સશોપતિ અવસ્થામાં અંતસ્કરણ અહંકાર સિવાય બીજા બધા જ ગૌણ બની જાય છે, એટલે મનને પણ કોઈ લાગણી રહેતી નથી. મન બુદ્ધિ ચિત્ત એને કશું અનુભવવાનું જ નથી રહેતું, એટલે કશું યાદ પણ નથી રહેતું. પ્રજા પસાર પસાર પ્રધાન દ્રષ્ટ છે, અમી અમલન સે હોઈ તે તો ક્રોડ દ્રષ્ટ અહંકારન કિયત રહિત જમિત ન કોઈ. પર જાહી માધ મહે લખે મારન કી મજા કરન અંશ અભિપ્રાય સૂક્ષ્મ શાંત ધરી દ્રઢ રહિત પરહિ અંશ પસારું અભય એકાંત હવિત એહી તડ મે છટકિત વિષય વિકારો. જ્યારે અંતસ્કરણો સાથે નો સંબંધ તૂટી જાય એટલે સુખ દુઃખની લાગણી વિરામ પામે, અને સુખ દુઃખની લાગણી વિરામ પર ને એ પરમ શાંતિ કહેવાય. ધ્યાન રાખજો, માણસને દુઃખ પેદા થાય લાગણીમાંથી, સુખ પણ પેદા થાય લાગણીમાંથી. કોઈ માણસને કશી વાતની અસર ના થાય તો આપણે શું કહે, લાગણી શૂન્ય થઈ ગયો માણસ, લાગણી સાથેનો સંબંધ તૂટી ગયો. પણ લાગણીની અનુભૂતિ કરાવે અંતસ્કરણ. તો અહીંયા પ્રજા પ્રસાર પ્રધાન દ્રષ્ટ છે, અમિત અમી અમલન છે હોય. અહીંયા પ્રધાન કોણ થાય કે અંતસ્કરણ, આ અહંકાર. એટલે અહંકાર પોતાની રીતે સ્વપ્નમાં બધું જ કરતો હશે, બધું જ થતું હશે, પણ મન બુદ્ધ ચિત્તની ઉપસ્થિતિ નહીં હોવાને કારણે એને સુખ દુઃખની જરા પણ અનુભૂતિ થતી નથી. જે સ્વપ્નમાં થાય છે એવું નથી થતું. તે તો ક્રોડ દ્રષ્ટ અહંકાર અને કી અત રહિત જમિત નહીં કોઈ, કારણ કે એ તો અહંકારની દ્રષ્ટિ છે, એટલે કશું જામવા જ નથી દેતો, કશું અનુભવમાં આવવા જ નથી દેતો અહંકાર. એટલે આપણને એમ લાગે કશું જ સ્વપ્ન આવ્યું નથી, નથી દુઃખી થયા કે નથી સુખી થયા, એવી સ્થિતિ આપણી બની જાય છે. અંશન કી અભિપ્રાય ને જીન મેં પ્રધાન સમ પ્રજાઈ, કારણ કે આમાં કે અંશને કોઈ અભિપ્રાય કોઈ જાતની અનુભૂતિ કરવાની રહેતી નથી, કારણ કે પ્રધાન પણ એ અહંકાર આવીને બેઠો છે. મધ્ય મહેલન કે માળ ને કી મજ કરણ અંશ અભિપ્રાય, આ પ્રમાણે વચલા માળ રૂપી, કાંઈ પાંચ માળનું મકાન બનાવ્યું છે ને, શિષ્યોપતિ ત્રીજો માળ આવ્યો, એમાં આવીને રહેનારો અંશ સંપૂર્ણપણે બધી લાગણીથી મુક્ત થઈને રહે છે. બધી પ્રકારની સુખ દુઃખથી મુક્ત થઈને રહેવું એક પરમાનંદની સ્થિતિ કહેવાય. ધ્યાન રાખજો, આનંદ વિષયાનંદ ભજનાનંદ પરમાનંદ, પરમાનંદમાં કોઈ આનંદ જેવું છે એટલે નાચવાનું નહીં રહેતું, કેમ કે બિલકુલ કોઈ પણ પ્રકારની લાગણી રહેતી. તમે જુઓ આ મનની કેવી સ્થિતિ છે, ધીમે ધીમે આપણો વિકાસ કઈ રીતે થયો છે, થઈ રહ્યો છે જ્ઞાનમાં, એને આપણી મનની સ્થિતિ પરથી તમે સમજી શકો. કોઈ માણસ બહુ મોટી મોટી જ્ઞાનની વાતો કરે, કથાએ મોટી મોટી કરે, પણ લાગણીના પ્રવાહમાં એનું મન કોઈ જગ્યાએ ભયભીત બને, કોઈ જગ્યાએ વધુ પડતું ઉત્સાહિત બને, કોઈ જગ્યાએ અધીરું બને, આ બધા ઉણપના લક્ષણો છે. યાદ રાખજો,
ગુરુ મહારાજ જેમ હર્ષને પણ વિકાર કર્યો અને શોકને પણ વિકાર કર્યો. કે હર્ષ માણે બહુ ખુશ થઈ ગયો, બહુ ખુશ થઈ ગયો, સાથે ખુશ થઈ ગયો કહો. તો કે એનામાં પદાર્થ મેળવવાનો ભાવ છે એ વિકાર છે. એટલે માણસ છે કે બહુ સરસ મજાનું ખાવાનું મળે તો કૂદવા માંડે, આ હા મજા પડી ગઈ, એ વિકાર છે. અને ટાઈમે ન મળ્યું તો રડવાઈ બેસે, એ વિકાર છે. આશા તૃષ્ણા એમ અહીંયા જે વાત કરવામાં આવી છે કે અંતસ્કરણ બીજા અંતસ્કરણના ભાવમાં એને કોઈ જાતની લાગણી રહેતી નથી, એ બહુ આનંદ છે. અને યાદ રાખો, માણસને જેમ જેમ લાગણીનો આવેશ ઓછો થાય તેમ તેમ માણસને દુઃખ ઓછો ભોગવવો પડે, દુઃખની અનુભૂતિ ઓછી થાય, સુખની પણ અનુભૂતિ ઓછી થાય. સુખની અનુભૂતિ જેમ તેમ લાલચ વધારે થાય માણસને સુખ ભોગવવાની, યાદ રાખો. જેમ સુખની અનુભૂતિ થાય તેમ આપણે એની પાછળ દોડવાનું મન થાય, વધારે ભોગવો, વધારે ભોગવો. પણ એ લાગણી પણ ઓછી થાય તો મળ્યું તો પણ ખરું, અને ના મળ્યું તો પણ વાંધો નહીં, મળે તો પણ વાંધો નહીં, ના મળે તો પણ વાંધો નહીં. આ આંતરિક વિકાસની નિશાની છે, એટલે એ આનંદ કહેવાય. ઘણા માણસો ઘણી વખત કહે કે ભાઈ જે થવાનું છે થશે, કોઈ ચિંતા નહીં. આપણે છોકરું 12માની પરીક્ષા આપી હોય, રિઝલ્ટ 3 દિવસથી માણસો ઊંચા નીચા થાય, શું થશે શું થશે શું થશે, જો છે કે એક લાગણી, એટલો લગાવ. અંતે તમારું બાળક પાછું હોય 12મામાં તો જ પાડોશવાળા માટે એવું, પાડોશ માટે ઉત્તેજના થાય આપણે. અને જેમ જેમ અધીરય જાગે તેમ તેમ માણસને કેટલું વ્યાકુળ 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 વ્યાકુળ, અને એ વિકાર છે. અહીંયા એ બધાથી મુક્ત થાય એટલે કે સુષુપતિ અવસ્થામાં આવશે, સુખ દુઃખથી મુક્ત થઈ જાય છે. સૂક્ષ્મ સ્વાંત ધરિત દ્રઢ રહિત પર હરિ અંશ પસારું, એકદમ દ્રઢતાપૂર્વક શાંતિ ધારણ કરીને અંશ જાણે કે બધું જ ત્યજીને પરહરીને, પરહરી અંશ પસારું, બધો પસારો પરહરી દીધો છે, બધું છોડી દીધું છે, એવી સ્થિતિમાં અંશ આવી જાય. અભે એકાંત હવિત એહી તડમે, આ પ્રમાણે નિર્ભય અને એકાંત થઈ જાય છે અંશ. છટકિત વિષય વિકારું, વિષય વિકારમાંથી છટકી જાય છે, એને વિષય વિકાર પણ રહેતો નથી. હા.